નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કુલદીપ બોરીસાગર. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી અને એનો છઠ્ઠો પાઠ એટલે કે ધોળીએ મારા. તો આ સરસ મજાનું કાવ્ય એટલે કે ધોળીએ મારા આના કવિ છે મકરંદ દવે. મકરંદ દવેનો જન્મ 13/11/1922માં થયો હતો અને તેમનું મૃત્યુ 31/1/2005ના રોજ થયું હતું. મકરંદ વજયશંકર દવે તેમનું પૂર્ણ નામ છે. તે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈ રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામ વસ્યા. એટલે વર્ષો સુધી, ઘણા બધા વર્ષો તેઓ મુંબઈ રહ્યા અને પછી વલસાડની પાસે એક નંદીગ્રામ એવું ત્યાં રહેતા હતા. સાહિત્યની સાધનાની સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા. એટલે સાહિત્યની સાથે આધ્યાત્મિક ક્ષેત્રે પણ તેઓ ગતિ કરતા હતા. ગાંધીયુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષતી કવિતા રચનાર તેઓ મર્મી કવિ હતા. એટલે કે આધ્યાત્મિકતાને લગતી કવિતાઓ લખે છે. એટલે આ કવિને મર્મી કવિ અથવા આધ્યાત્મિક કવિ તરીકે પણ આપણે કહી શકીએ. તેમના કાવ્યમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે. તો આમાં જે કહેવા માગે છે એનો આધ્યાત્મિક જે અનુભવ છે તે આપણને સરસ રીતે સમજાઈ જાય તેવો છે. તેમને 1979માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. આપણને પૂછાઈ શકે એવો પ્રશ્ન કે મકરંદ દવેને ક્યારે રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો, તો 1979 અથવા કયા કવિને 1979માં સુવર્ણચંદ્રક મળ્યો હતો અથવા રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો, તો મકરંદ દવેને. ઓકે, જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ માણસ વચ્ચેના પ્રેમ લાગણી છે. એટલે કે આ જગતમાં મૂલ્ય હોય તો શું છે, માણસ માણસ વચ્ચે પ્રેમ અને લાગણી હોય. ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં એટલે કે પૈસા માટે કંઈ કરવાનું નહીં, બરાબર. એટલે આપણી જે વર્તમાન સ્થિતિ છે એમાં શાંતિથી સાધુની જેમ આપણું જીવન ગાળવાનું. અદના માનવીને સ્વમાનભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે. એટલે કે જે અદના માનવી હોય, બરાબર, તો આવા માનવીઓને સ્વાભિમાન સાથે સ્વમાનભેર એટલે કે સ્વાભિમાન સાથે જીવવાનો સંસ્કાર આપી જાય એવું આ સરસ મજાનું કાવ્ય છે. જીવન વિશેનો ખ્યાલ તદ્દન જૂઠો જ છે, બરાબર. આપણો જીવન વિશેનો ખ્યાલ જૂઠો છે એ કવિ આના દ્વારા સમજાય. બે માર્ગો છે, એક ધોળિયો માર્ગ એટલે સાદું સાત્વિક જીવનનો માર્ગ અને બીજો સોનાનો એટલે કે સંપત્તિ લાવવાળો માર્ગ. ધોળિયો માર્ગમાં કોને કહેવાય, સાદું અને સાત્વિક જીવન, આવો સાદું સિમ્પલ જીવન, જેમ કે રતન ટાટા, બરાબર, તેનું જીવન જુઓ તો સાદું અને સાત્વિક જીવન, એ કાંઈ પૈસાનું અભિમાન નહીં. જેમ કે હમણાં લોકડાઉન થયું ત્યારે પણ તેમણે ઘોષણા કરી કે આ 1500 કરોડ તો આપ્યા, પણ મારી પૂરી સંપત્તિ સરકારને જતી હોય તો પણ છૂટ છે. તો આવું સાદું અને સાત્વિક જીવન, કે ગમે તેની સાથે વાત કરી લે, આમ ઘણા ફોટા શેર કરેલા હોય તો જોયું હોય કે ગમે તેવી જગ્યામાં નીચે બેઠા હોય, એટલે ગમે તેવી એટલે સરસ મજાની જગ્યા હોય પણ નીચે બેઠા હોય. આ મોટા માણસો હોય તમે જુઓ, આપણે અમે તો ચેર સિવાય બેસીએ જ નહીં, તો ના, આ સાદું સાત્વિક જીવન તમારું કહેવાય નહીં. સોનાનો માર્ગ એટલે ધન સંપત્તિવાળો લાલસાવાળો માર્ગ, કવિ ધોળિયે માર્ગ ચાલવાનું આહ્વાન કરે છે. એટલે કે કવિ છે એ સાદું જીવન જીવવાનું કહે છે. ચાલો જોઈએ પાઠ. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કાં ભૂલી જા મને ભોળા આપણા જુદા આંખ. કોણે કીધું અમે ગરીબ છીએ ને કોણે કીધું અમે રાખ છીએ, બરાબર. કાં ભૂલી જા મનને ભોળા, એટલે તું મનનો ભોળો કાં ભૂલી જાસ આપણા જુદા આંખ, એટલે આપણા જુદા આંખ એટલે કે આપણું જુદું જીવન છે એવું તું શું કામ ભૂલી જાસ, બરાબર. અહીંયા સરસ મજાનું એક એક શબ્દના અર્થ તમને કે જો આપણા જુદા જિંદગી અંગેની જુદી સમજ, એટલે કે આપણી જુદી જુદી સમજ છે એ તું શા માટે ભૂલી જાશ, બરાબર.
થોડા નથી સિક્કા પાસે થોડા નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં સીતે ખોટ. એટલે કવિ કહે છે કે સિક્કા પાસે નથી થોડા અને નોટ પણ થોડીક નથી, તેમાં શું થઈ ગયું, બરાબર એમાં શું ખોટ છે. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમમાલ, એટલે કે આપણે કંઈ બગડી નથી ગયું, એમાં કંઈ પૈસા નથી તો કંઈ એમાં નથી, કંઈ વાંધો નથી. ત્યાં ઉપરવાળી બેંક બેઠી જ છે, એટલે કે ભગવાનને ઉપરવાળી બેંક કહે છે. ભગવાન છે આપણા બેઠા છે અને આપણને માલમમાલ કરીએ છે. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ, એટલે આજનું ખાણું એ આજ આપી દેશે અને કાલની વાતો કાલ. ધોળીએ મારો કંઈક મળે જો આપણા જેવો સાથ, એટલે કે આ સાદા અને સાત્વિક જીવનમાં કંઈક મળે જો આપણા જેવો સાથ, એટલે આપણને ગમતો હોય એવો કંઈક મળે તો આ સાદું અને સાત્વિક જીવન આપણે ગાળી શકીએ. સુખ દુઃખનોની વાર્તા કે તા બાથમાં ભીડી બાથ, એટલે કે આ સુખ દુઃખની જે વાતો છે એ કહેતા કહેતા બાથમાં ભીડી બાથ, એટલે કે એકબીજાને ગળે વળગી અને સુખ દુઃખની વાતો કરશું. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આભ, એટલે કે આ ખુલ્લા ખેતર આજુબાજુમાં છે અને માથે નીલું, એટલે આકાશ દેખાય કેવા રંગનું હોય, નીલું, બરાબર. એટલે આજુબાજુમાં ખુલ્લા ખેતર છે અને માથે નીલું આભ છે. વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં છે આવો લાભ, એટલે આવા આજુબાજુ ખુલ્લા ખેતર છે, ઉપર નીલું લાભ છે અને વચ્ચે નાનકડે એવું ગામ છે, આવો લાભ કોને મળે. અને કહેતા જ હોય છે ને કે ગામમાં રહેવાની મજા આવે. સોનાની તો સાંકડી ગાલી હેતુ ગણતું હેત, એટલે કે જે પૈસાવાળા માણસો જે મોટા મોટા શહેરમાં રહેતા હોય સોનાની ગલી, એટલે કે તે ખૂબ મોટા શહેરમાં રહેતા હોય, મોટા બંગલા હોય પણ ત્યાંની ગલીઓ હોય તે નાની હોય, પણ ગામડામાં તમે આવો તો ત્યાં અહીંયા રસ્તાઓ ખૂબ મોટા હોય છે. હેતુ ગણતું હેત, એટલે અહીંયા હેતુ ગણતું, એટલે કે શહેરમાં જોઉં તો કંઈક કામ ખાતર જ બોલાવવામાં આવે, બરાબર, પણ અહીંયા ગામડામાં તો ખૂબ જ મસ્ત મજામાં તમને સામેથી રામ રામ કરે, કંઈ કારણ વગર નહીં, ખાલી એમનો મોજ શોખ અને ખુશીથી. દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત, એટલે નાના હતા ત્યારે દોઢિયા માટે દોડતા, કંઈક પૈસાનું છે, દોઢિયા એક માપ છે, બરાબર. તો દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત, બરાબર, એટલે કે આ દોઢિયા હાલો આપણે દોડતા, એટલે કે થોડાક પૈસામાં પણ ખૂબ જ રાજી રહેતા. માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વાલ, એટલે કે કોઈ પણ માનવીને આપણે જોઈએ તો અમથું અમથું આપણું દિલ છે એ ફોરે, એટલે કે આપણું આ પ્રેમ ખૂબ જ ઉભરાય. ગામડામાં જો તો માણસો હોય ખૂબ જ દિલવાળા હોય, બરાબર, ખૂબ પ્રેમી માણસો હોય તો. અને પછી કહે છે નોટને સિક્કા નાખ નદીમાં ધોળીએ મારગ ચાર, એટલે કે આ નોટ સિક્કા આ બધું મોહમાયા છે એ બધું નાખ નદીમાં અને ધોળીએ મારગ ચાલ, એટલે કે સાધુ અને સાત્વિક જીવન જીવ. તો આ પાઠ છે ગુલાલ અને ગુંજારમાંથી લેવામાં આવ્યો છે. તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી જ રાખીશું. સૌનો આભાર, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.